नमस्कार विद्यार्थी मित्रों, हूँ धी रेडियंट इंटरनेशनल स्कूल ट्यूशन क्लास में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, मारू नाम है परमार हेतलबेन। आज आप धोरण 10 में प्रकरण नंबर 9 वन और वन्य जीव संसाधन विषे माहिती मेळवीए। विद्यार्थी मित्रों, अगाउना विडियो में आप वन और वन्य जीव संसाधन विषे केटलीक माहिती मेळवी, आज आप वन्य जीव संरक्षण योजनाओं विषे माहिती मेळवाना छे। એટલે કે વન્યજીવોના સંરક્ષણ માટેની જે વિવિધ યોજનાઓ છે, એ પરિયોજનાઓ છે, એમના વિશે માહિતી મેળવીએ। તો આપણા ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ બનાવવામાં આવેલી છે, એટલે કે અમલમાં મૂકવામાં આવેલી છે। આ જે યોજનાઓ છે, આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ, એટલે કે જે પ્રાણીઓ, પશુ પક્ષીઓ જે છે, એમની જે પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓનું સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। અને એમાંની કેટલીક મહત્ત્વની યોજના વિશે આપણે આજે માહિતી મેળવવાના છે। એટલે કે આ યોજના અંતર્ગત સંકટમાં આવેલા જે વન્યજીવો છે અથવા તો જે નજીકના ભવિષ્યની અંદર લુપ્ત થવાનો ભય રહેલો હોય એવી જે પ્રજાતિઓ છે, એમનું રક્ષણ થાય, એમનું સંવર્ધન થાય એ માટે સરકાર દ્વારા ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે। તો એના વિશે આપણે માહિતી મેળવીએ। તે કઈ કઈ યોજના છે? તો લગભગ તમે ધોરણ 9ની અંદર આ શીખીને આવેલા છો કે વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના, આ જે પરિયોજના છે એમના વિશે આજે માહિતી મેળવીએ। તો આપણે સૌ પ્રથમ જોઈએ કે વાઘ પરિયોજના વિશે માહિતી મેળવીએ। વાઘ પરિયોજનામાં જોઈએ તો અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશ એટલે કે નિર્વનીકરણને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે। અને તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી છે। અને આ યોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા। આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે। વિદ્યાર્થી મિત્રો, આ વાઘ પરિયોજના જે છે એમાં એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે। અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણને પરિણામે આ વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો છે। એટલે કે હવે પહેલાંના સમયમાં ઘણા બધા વાઘોની સંખ્યા જોવા મળતી હતી, આજે હવે એ વાઘો બહુ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યા છે। દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ જે પરિયોજના 1973માં આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, એટલે કે 9 જેટલા આરક્ષિત ક્ષેત્રોની અંદર વિસ્તારોની અંદર આ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી હતી। એટલે કે અનિયંત્રિત જે ગેરકાયદેસર રીતે શિકાર અને જંગલોનો વિનાશને કારણે આજે રાષ્ટ્રીય પ્રાણી વાઘ જે છે એ વાઘના સામે ખતરો ઊભો થયો છે। તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે 1971માં આ વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી હતી। આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટે એનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવેલા છે। અને આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે। તો આ થઈ વાઘ પરિયોજના વિશેની માહિતી। હવે આપણે જોઈએ બીજી યોજના કે હાથી પરિયોજના। હાથી પરિયોજનાની વાત કરીએ કે હાથીઓને એમના કુદરતી રહેઠાણમાં
સંરક્ષણ આપવા માટે તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે અને આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટેની કામગીરી કરવામાં આવે છે. આ હાથી પરિયોજના 1992માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો અને એનો મુખ્ય હેતુ હાથીઓને એમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમને કુદરતી નિવાસસ્થાનો તેમજ સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાનો એનો મુખ્ય હેતુ હતો. એટલે કે હાલમાં દેશમાં 26 જેટલા હાથીઓ માટે સંરક્ષણ વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીની સંખ્યામાં વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ હાથી પરિયોજના વિશેની માહિતી. હવે આપણે જોઈએ ત્રીજી પરિયોજના છે, ગેંડા પરિયોજના. આ ગેંડા પરિયોજનાની વાત કરીએ તો આ જે પરિયોજના છે એ અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી હતી અને ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતના ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક આ યોજના હેઠળ રાખવામાં આવેલો છે. એટલે કે આ ગેંડા પરિયોજના એ એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે એ બનાવવામાં આવેલી છે. એટલે કે ભારતના મોટાભાગના ગેંડા એ અસમ રાજ્યમાં જ જોવા મળે છે અને આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ભારતે રાઇનો વિઝન 2020ની જે વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. તો આ થઈ ગેંડા પરિયોજના વિશેની માહિતી. હવે આપણે જોઈએ ચોથી પરિયોજના વિશેની માહિતી મેળવીએ. તો ચોથી છે ઘડિયાળ પરિયોજના. આ ઘડિયાળ પરિયોજના એ મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ એ 1970ના દશકામાં એ લુપ્ત થવાને આરે હતી ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લીધા અને આ એ પરિયોજના શરૂ કરી, એટલે કે ઘડિયાળ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. આ ઘડિયાળ પરિયોજના એ મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દાયકામાં એ નાશ થવાને આરે હતી, એટલે કે લુપ્ત થવાને આરે હતી અને તે મગરોની પ્રજાતિને બચાવવા માટે ભારત સરકારે આ યોજનાને અમલમાં મૂકી હતી. એ છે ઘડિયાળ પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ આવે એટલે આપણે મગરની પ્રજાતિ યાદ રાખવાની છે અને એ 1970ના દશકામાં આ લુપ્ત થવાને આરે હતી ત્યારે ભારત સરકાર દ્વારા એમને બચાવવા માટે આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. હવે આપણે જોઈએ પાંચમી પરિયોજના છે ગીધ પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, કે ગીધ એ કુદરતનું સફાઈ કામદાર કહેવામાં આવે છે અને આ જે ગીધ જે છે એ મૃત જે ઢોરો છે એ ઢોરોનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 જેટલી પ્રજાતિ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા માટે ભારત સરકારે 2004માં આ ગીધ પરિયોજના શરૂ કરી હતી. એટલે કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે, તે મૃત ઢોરોનું માંસ ખાય છે અને તેના કારણે ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. પણ ગીધોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે 2004માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે 9 અંદર શીખી ગયા હતા કે જે આ પશુઓ છે, દૂધાળા પશુઓની સારવાર માટે ડાયક્લોફેન્સ નામની જે દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ જે પશુ મૃત્યુ પામે અને એ પશુના માંસને જો ગીધ જેવા પ્રાણી ખાય તો એ મૃત્યુ પામતા હતા અને તેના કારણે પણ આ ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આ ગીધને
પ્રમાણ ગીધની સંખ્યામાં વધારો થાય અથવા ગીધનું પ્રમાણ વધે એ માટે ભારત સરકાર દ્વારા 2004માં આ ગીધ પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો આ થઈ ગીધ પરિયોજના વિશેની માહિતી. હવે આપણે જોઈએ છઠ્ઠી પરિયોજના, હિમદીપડા પરિયોજના. આ હિમદીપડા પરિયોજના વિશે માહિતી મેળવીએ. તો હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રોમાં હિમદીપડાની પ્રજાતિઓ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને એનું સંરક્ષણ માટે લોકો હિમદીપડા વિશે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 2000માં આ હિમદીપડા પરિયોજના શરૂ કરી છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, હિમદીપડા પરિયોજના વિશે કે હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ એ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે, એમનું સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. આ હિમદીપડા પરિયોજના જે છે એ પરિયોજના એ કયા ઉદ્દેશથી એ હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી હતી? તો સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને એનું સંરક્ષણ થાય એ જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ બધી જે પરિયોજનાઓ તો ખરી જ, પણ આ સિવાય પણ, આ ઉપરાંત પણ ઘણી બીજી બધી પરિયોજના પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં આપણે જોઈએ કે કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. એટલે કે કાશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થર્મલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વન્યજીવોના સંરક્ષણ માટેની જે વિવિધ યોજનાઓ છે એ યોજના વિશેની માહિતી. હવે આપણે જોઈએ આટલું જાણોની અંદર દીપડા વિશે માહિતી મેળવીએ. તો દીપડા એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ એ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે અને તે સંપૂર્ણ કાળા રંગમાં પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં જોવા મળતું પ્રાણી છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે પણ ઓળખે છે. દીપડા વિશે ફરીવાર જોઈએ કે દીપડા એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી આખા ભારતમાં, સમગ્ર ભારતની અંદર જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગમાં પણ જોવા મળી આવે છે. આ ગુજરાતના જંગલોમાં એ મોટી સંખ્યામાં જોવા મળે છે. અવારનવાર એ માનવ વસ્તીમાં પણ આવી ચડે છે, જેના કારણે લોકો મોટે ભાગે એને જાણકારીના અભાવે એને ચિત્તાના નામે પણ ઓળખે છે. બીજું આપણે ચિત્તા વિશે જોઈએ તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલો આ ચિત્તો છે. એટલે ભારતના જંગલોમાં હવે જોવા મળતો આ જે જંગલી પ્રાણી ચિત્તો છે એ હવે જોવા મળતો નથી. હાલમાં તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ એ જોવા મળે છે. એટલે કે આફ્રિકાના જે જંગલો છે એ જંગલોમાં જ આ ચિત્તો હવે જોવા મળે છે. ભારતમાં તે બંધના અવસ્થામાં, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જ એ જોવા મળી આવે છે. એટલે ભારતમાં પણ ક્યાંક જોવા મળે છે, પણ એ માત્ર પ્રાણી સંગ્રહાલયમાં જ એ જોવા મળી આવે છે. આ સિવાય કુદરતી જંગલોમાં જોવા મળતો નથી. ફરીવાર ચિત્તા વિશે કે ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નાશ પામેલ છે. હાલના કુદરતી આવાસમાં માત્ર જે આફ્રિકાના ખંડ છે એ આફ્રિકા ખંડમાં જ આ જોવા મળે છે. ભારતમાં એ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતું આ પ્રાણી ચિત્તો છે. ત્યાર પછી હવે આપણે આટલું જાણવા જેવુંમાં એક સિંગી ગેંડા વિશે માહિતી મેળવીએ. તો એ અસમના બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે. બંગાળના સુંદરવનના વિસ્તારોમાં પણ તે જોવા મળે છે. એના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે.
એટલે આ એના શિંગડાનો શિકાર કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા હવે વધવા લાગી છે. એટલે એક સિંગી ભારતીય ગેંડા વિશે ફરી પાછું જોઈએ કે અસમના બ્રહ્મપુત્રના દલદલીય ક્ષેત્રો એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારોમાં જોવા મળે છે. બંગાળના સુંદરવનના વિસ્તારોમાં પણ તે મળી આવે છે. ત્યારબાદ તેના જે શિંગડા છે એ શિંગડામાંથી દવા બનાવવામાં આવતી હોવાથી તેનો શિકાર કરવામાં આવે છે અને તે તૃણાહારી જીવ ગણાય છે. અને સંરક્ષણના પ્રયાસો એટલે કે ભારત સરકારના સંરક્ષણના પ્રયાસો દ્વારા તેના સંખ્યામાં હવે વધારો થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વિવિધ પરિયોજના વિશેની વાત અને વિવિધ જંગલી પ્રાણીઓ વિશેની આટલી જાણોની માહિતી.